દરબાર નું નામ અમારા રાજ દરબાર ની અંદર નો લેતા અને જો દાદા તમે શ્રીફળ લઈને આવ્યા બરોબર તો શું કામ પડાય ને બાપુ એ જિલ્લા હું તો વાંઢો જ છું આપણે શક્તલો ને અરે નહીં પ્રધાન બાપુ ને કુંવર તો હશે ને બાપુ ને કુંવર છે પણ જો દાદા તમે મને એક જમણા હાથ નું વચન જો તમે મારું ગોઠવી દેતા હોય તો હું તમારું ગોઠવી દઉં એટલે મારું નથી ગોઠવવાનું ભાઈ એટલે એમ નહીં તમારું હંધું રેડી કરી દો મારું ગોઠવેલું જ છે જો દાદા મારું તમે ક્યાંક ભેગું કરી દેવો તો હું બાપુ ને તમારી ક્યાંક બે વાત કરું એટલે તારો હાથ છું એટલે શું છું આમાં કઈ દેખાતું હે આ કારખાનામાં કામ કરી કરી ગાય ગયો એટલે હંધ દેખાતું તમે બે મિનિટ હાવ મૂંગી મૂંગા રહેજો પણ આવજે હટો પાછો બરાબર છે પ્રધાનજી બાપુ પોકરણગઢ ના રાજા અજમલ પાસે રજવાડા કેટલા 552 રજવાડા બરાબર છે પ્રધાનજી તમારી વાત બાપુ આપણી પાસે એમ તો કઈ ઓછા નથી પણ બાપુ આપણે એક કાકરીએ બે પક્ષી મારી તો કેમ રીએ શું વાત છે પ્રધાનજી તમારી બાપુ પોકણગઢના રાજા અજમલની દીકરીનું ઈ શ્રીફળ આપણે જો સ્વીકારી લઈ તો એમાં આપણું બાપુ કાંઈ ખારું થાય શું વાત કરો છો મહારાજ પ્રધાનજી બાપુ ઈ શ્રીફળ આપણે સ્વીકારી લેવાનું અને પ્રતાપ બાપુની એવી ચાવી ટાઈટ કરવાની એવી ચાવી ટાઈટ કરવાની બાપુ દીકરી એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ બાપુ કોક દીકતો બાપ ને ઘરે જાહે ને બાપુ એના બાપ ને પોકણગઢ ના મહારાજા અજમલ ને જઈને કહે કે પઢ્યા રાજા મને આટલું દુઃખ દે બાપુ દીકરીનો બાપ છે 80 મિનિટે ઉઘડા પગે આવીને તમારા પગમાં પડી નો જાય ને તો આ ખોટી મૂછું મુંડાવી નાખું વાહ મારા પ્રધાનજી વાહ થેન્ક યુ બાપુ થેન્ક યુ શું તમારી બુદ્ધિ છે વાહ મારા દાદા પ્રધાન તારી બુદ્ધિ ને મલહાન કહેવાય છે વાહ બાપુ માટે શું ગોરદેવ ને કહો કે આજે આ શ્રીફળ નો શિકાર અમારા પુત્ર પ્રતાપ આયરે જરૂર કરાવશે કાઈ વાંધો નહીં બાપુ જય માતાજી તમે બેહી જાવ સિંહાસન ઉપર હમણાં રાજ ની અંદર થી દીકરા પ્રતાપ ને બોલાવો માટે બધાનજી શું હાજે તમને તમે મને બહુ એક સરસ વાત કરી છે હાજે ની દીકરી લેશું લેશું સાથે વેર પણ લેશું લેશું અને જો આજે ભૂદેવ ને આપણે મારી નાબળા નગર ની અંદર આત્મહત્યા કરે અને જો આજે બ્રહ્મત્યા નું પાપ પિંકગઢ ના રાજા પર ધ્યાન ને લાગે અને માથે થી પોખરગઢ ના રાજા અજમલ ને એમ થાય કે આજે પિંકગઢ નો રાજા પઢિયાર મારાથી બી ગયો નહીં પ્રધાનજી આજે એની દીકરી લેશું સાથે વેર પણ લેશું તો મારા રાજ માંથી મારા પુત્ર પ્રતાપ ને બોલાવો અને આ શ્રીફળ નો શિકાર મારો પુત્ર પ્રતાપ જરૂર કરશે હા તમારા બાપુ નો હુકમ છે મારા પુત્ર પ્રતાપ ને બોલાવો તમારો હુકમ બાપુ મારા શિરો માન્ય રહેશે આજે પ્રતાપ બોલાવો પ્રતાપ આજે
जाओ हमारे पीकर
ગુરુદેવ ભરોસામાંથી ગયા છે માટે તપાસ કરાવો ગુરુદેવ આવતા જ કોણ માનો જાણે હું કરું અરે રે યાદ કર કલ દુજો માનવ જાણે હું કરું પણ કરતલ દુજો કોઈ આજરા બધાય હત વજ રહે મારો નાથ કરે એમ હોય કર્મે લખો ફિર તાર છઠી ના કોઈ દી ચૂકે નહીં કર્મે લખો ફિર તાર છઠી ના ચૂકે નહીં એ હુનાર હુનર કરો ને હજાર અરે રે આખરી ડાંડા મહારાજ દેશ દેશાવર ફેરો જ્યાં રજવાડું સારું હોય ત્યાં રાજવી સારા ન હોય કુંવર સારા ન હોય અને જ્યાં રાજવી ને કુંવર સારા હોય ત્યાં રજવાડું સારું ન હોય મહારાજ ફરતો 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 છે પિંગલગઢ જઈ ચડ્યો અને પિંગલગઢ ની અંદર મને રાજા અને રજવાડું બંને સારું લાગ્યું કુંવર સારા લાગ્યા ને એટલે દીકરી બા સગુણા નું શ્રીફળ ત્યાં જીલાવીને આવ્યો છું હરે ગોદેવ મેં તમને વારંવાર ના પડવા છતાં આ રસ્તો તમે શા માટે લીધો મહારાજ આજ વિધાતાના લેખમાં કોણ મેખ મારે કવિઓએ કીધું છે ને કે કર્મે લખો કીર્તાર છઠી નાય કોઈ દી ઝુકે નહીં હુનર કરો હજાર આખર આડા ફરે મહારાજ આજ દીકરી બા સગુણા બાના લેખ લખાઈ ગયા હોય આજના લેખ મને તાણીને ન્યા પિંગલગઢ લઈ ગયા એમાં મહારાજ મારો કોઈ દોષ નથી ને જાતે વેડાએ કહ્યું હતું ને કે કોઈ પણ રજવાડાની અંદર દીકરી બા સગુણાના શ્રીફળ દિલાવીને આવું ને તમારે પણ આજ શિરોમાન્ય રાખવું જોશે મહારાજ હા ગોદેવ જેવી મારી દીકરી સગુણાના ભાગ્ય કઈ તિથિના લગ્ન આવ્યા છે અમારા પ્રધાનજીને જણાવો એટલે પ્રધાનજી પૂનમ કેતા પ્રતાપરાય અને સોમવાર કેતા આપણી બેન સગુણા બા એવા રૂડા વ્રત આવ્યા છે માનોડો રોકીજી હા પ્રધાન વાહ ચડ્યા રે વડાવો રૂપાવો બીજું